હવે આપણે આ વિડિયોમાં આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા જોઈએ. તો શરૂઆત આલ્કોહોલથી કરીએ, જેનું બંધારણ આર ઓ એચ છે. હું જ્યારે આયનીકરણ કરવામાં આવે ત્યારે આપણને ખબર છે વધારે વિદ્યુત ઋણતા એ ઓક્સિજનની છે, કે આ ઇલેક્ટ્રોન જે છે હાઇડ્રોજન પરથી ઓક્સિજન મેળવશે, તો ઓક્સિજન પર ઋણ વીજભાર અને હાઇડ્રોજન પર ધન વીજભાર બનશે. તો આ પ્રમાણે આપણને આયનીકરણથી આલ્કોક્સાઇડ આયન અને હાઇડ્રોજન આયન જોવા મળે. તો આ પ્રમાણે આલ્કોહોલ સંયોજનો હાઇડ્રોજન આયન બનાવતા હોવાના કારણે એ એસિડિક સ્વભાવ ધરાવે છે એમ આપણે કહી શકીએ છીએ. તો એ પ્રમાણે આલ્કોહોલ સંયોજનની એસિડિકતા. હવે એક વાક્ય જોઈએ. હવે જે આપણે અત્યારે જોયું કે હાઇડ્રોજન પરથી એક ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવે છે, એના કારણે ઓક્સિજન ઋણ વીજભાર પ્રાપ્ત કરે અને હાઇડ્રોજન ધન વીજભાર પ્રાપ્ત કરે છે, કે ધ્રુવીયતા આવે, કે જેમાં આલ્કોહોલ સંયોજનોનો એસિડિક સ્વભાવ OH બંધની ધ્રુવીયતાના કારણે હોય છે. તો એવા બે ઉદાહરણ છે, કે મિથેનોલ અને ઇથેનોલમાં એસિડિકતા આપણે કઈ રીતે નક્કી કરી શકીએ, કયા સંયોજનની એસિડિકતા વધારે અને કયા સંયોજનની એસિડિકતા ઓછી. તો એના માટે બંધારણ પર જઈએ. તો ઓક્સિજન ઋણ વીજભાર પ્રાપ્ત કરશે, હાઇડ્રોજન ધન વીજભાર પ્રાપ્ત કરશે, બંનેમાં કોમન થઈ જવાનું. પણ ઝડપથી H પ્લસ ઇથેનોલમાં બને કે ઝડપથી H પ્લસ મિથેનોલમાં બને એ આપણે સમજવાનું છે. તો આ સાઈડ આપણે જોઈએ તો કે મિથાઇલ ક્રિયાશીલ સમૂહ થવાનો જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે ધક્કો મારે છે. આપણે પ્રેરક અસરમાં જોયું તો કે જે ક્રિયાશીલ સમૂહ છે એની નજીકનો કાર્બન એ વધારે પ્રેરક અસર આપે, એના પછી ઓછું થતું જાય અને ચોથા નંબરના કાર્બન પર પ્રેરક અસર શૂન્ય બને. તો આ પ્રમાણે આપણે જે પ્રેરક અસર સમજેલા એમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન સૌથી વધારે પ્રેરક અસર આપે એને આપણે એક નંબર આપેલો એટલે એક. એના પછીનો કાર્બન 0.75, એના પછી 0.25, એના પછી 0.0, એવી રીતે ચોથા નંબરના કાર્બન પર પ્રેરક અસર શૂન્ય બનતી હતી. તો આ સાઈડ આપણને એક જવાબ મળશે. હવે આ સાઈડ આપણે જોઈએ તો કે આ ભાગમાં પ્રેરક અસર એક અને અહીંયા 0.75. એટલે ટોટલ આ સાઈડ 1.75 થવાનું. તો કે ધક્કા મારવા વાળાની સંખ્યા આ સાઈડ 1.75 છે, જ્યારે મિથેનોલમાં ધક્કા મારવાની સંખ્યા એક જ છે. જો એક જ હોય તો ધક્કો ઓછો લાગે. તો આયનીકરણ જે છે એ આ સાઈડ ઝડપથી થવાનું, એટલે H પ્લસ આયન મિથેનોલમાં ઝડપથી બનશે અને આ સાઈડ ધક્કા મારવાળાની સંખ્યા વધારે છે 1.75. તો આ સાઈડ આયનીકરણ જે છે એ ધીમું થાય અને H પ્લસ ધીમે બનશે. તો સરળતાથી H પ્લસ આયન જે છે એ આપણને આ મિથેનોલમાં જોવા મળશે, જ્યારે ઇથેનોલમાં ધીમેથી H પ્લસ આયન બને. એના કારણે એસિડિકતાની વાત કરીએ તો મિથેનોલ વધારે એસિડિકતા ધરાવે, જ્યારે ઇથેનોલ ઓછું. એના કારણે મિથેનોલ જે છે એ પ્રબળ એસિડ બને, જ્યારે ઇથેનોલ એ નિર્બળ એસિડ બનશે. આગળ આપણે આલ્કોહોલના પ્રકારમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ વિશે જોયું હતું. તો એમાં એસિડિકતા કઈ રીતે નક્કી કરી શકીએ એ જોઈએ. તો આ સાઈડ આપણે જોઈએ પ્રાથમિક આલ્કોહોલમાં. પ્રાથમિક આલ્કોહોલ તો કે ધક્કા મારવાળાની સંખ્યા એક જ છે. આ સાઈડ દ્વિતીયકમાં
ધક્કા મારવાની સંખ્યા R1 અને R2 એટલે કે 2 છે અને તૃતીયક આલ્કોહોલમાં ધક્કા મારવાની સંખ્યા 1 2 અને 3 છે. હવે આપણને ખબર છે તો કે હાઇડ્રોજન પરથી ઇલેક્ટ્રોન ઓક્સિજન પર આવવાનું છે. તો પહેલા તૃતીયક માટે જોઈએ તો કે અહીંયાથી ઇલેક્ટ્રોન એ ઓક્સિજન પર આવવાનું છે પણ ધક્કા મારવાની સંખ્યા 1 2 અને 3 તો એના કારણે H પ્લસ બનવા માટે વધારે સમય લાગશે. દ્વિતીયકની વાત કરીએ તો બે જ ધક્કા મારવાળા છે એટલે અહીંયા થોડો ઓછો સમય લાગશે H પ્લસ બનવા માટે. અને જ્યારે આપણે પ્રાથમિકની વાત કરીએ તો એમાં ધક્કા મારવાળાની સંખ્યા એક જ છે એટલે ઝડપથી H પ્લસ આયન બનશે. તો આ પ્રમાણે H પ્લસ આયન જે છે એ પ્રાથમિક આલ્કોહોલમાં ખૂબ જ ઝડપથી બને, દ્વિતીયક આલ્કોહોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી વધારે હોવાના કારણે ધીમેથી બનશે, તૃતીયક આલ્કોહોલમાં ખૂબ જ ધીમેથી બનશે. કારણ શું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા સૌથી વધારે છે તો એના કારણે પ્રાથમિક આલ્કોહોલ વધારે એસિડિક, દ્વિતીયક ઓછો અને તૃતીયક એના કરતાં ઓછો એસિડિક થાય. એટલે કે પ્રબળ એસિડમાં પ્રાથમિક આલ્કોહોલ આવશે જ્યારે નિર્બળમાં તૃતીયક આલ્કોહોલ આવે. તો આ પ્રમાણે આલ્કોહોલ સંયોજનોની એસિડિકતા આપણે નક્કી કરી શકીએ છીએ. હવે એવી જ રીતે ફિનોલ સંયોજનોની એસિડિકતા છે તો એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ જોઈએ. તેમાં પહેલો ટોપિક છે કે ફિનોલ અને આલ્કોહોલની સરખામણી. ફિનોલ વધારે એસિડિક કે આલ્કોહોલ તો એ નક્કી કરવું હોય તો એના બંધારણ પર જવું પડશે. આ બે બંધારણ છે આપણા ઉપર, આપણને ખબર છે તો કે H પ્લસ અને O માઇનસ બને. ફિનોલ માટે પહેલા જોઈએ તો કે બેન્ઝીન જે છે ફિનાઇલ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય. તો કે ઓક્સિજનમાં ઇલેક્ટ્રોનને પણ આ કાર્બન કાર્બન જે દ્વિબંધ છે એ આકર્ષી રાખે પોતાની તરફ. તો આ કારણે જે ખેંચાણ જે છે અથવા જે ખેંચવાવાળા છે આ પ્રમાણે બે જણ છે, તો ઓક્સિજન અને બેન્ઝીન. એના કારણે અહીંયા H પ્લસ બનવાનું. આલ્કોહોલમાં કઈ રીતે થાય તો કે આ સાઈટ H પ્લસ બનવાનો છે બરાબર છે પણ આ મિથાઇલ એક કાર્બન છે તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા 2 થઈ ગઈ. તો કે ધક્કો જે છે એ આ સાઈટ લાગશે તો કે ધક્કા મારવામાં વાળા 2 અને આ ખેંચવાળો ઓક્સિજન એકલો જ એટલે આયનીકરણ જે છે એ આલ્કોહોલમાં ધીમું થશે. એના કારણે ફિનોલ વધારે એસિડિક થાય અને આલ્કોહોલ ઓછો એસિડિક બનશે. હવે આપણે જોઈએ OH સમૂહ ધરાવતો કાર્બન એ એક CH3 એટલે કાર્બન સાથે જોડાયો હોય તો એ પ્રાથમિક બનશે. પ્રાથમિક કરતાં દ્વિતીયક તૃતીયક તરફ જઈએ તો એસિડિકતા શું થાય તો કે ઘટે છે. તો આ પ્રમાણે આલ્કોહોલ ફિનોલ સંયોજનોમાં ફિનોલ એ સૌથી વધારે એસિડિક સંયોજન થવાનું કારણ શું કે એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલો છે, જ્યારે તૃતીયક જે છે એ સૌથી નિર્બળ એસિડ થશે. તો આ પ્રમાણે ફિનોલ અને આલ્કોહોલની સરખામણી આપણે કરી શકીએ કે જેમાં વધારે એસિડિક ફિનોલ થવાનું. બીજું તો કે ફિનોલમાં જોડાય ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહના આધારે એસિડિકતા કઈ રીતે નક્કી કરી શકાય એના માટે આપણે 3 ઉદાહરણ લેવાના છે. હવે જોઈએ કે બેન્ઝીન એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઓક્સિજનને પોતાની તરફ આકર્ષી રાખે H પ્લસ બનાવશે. આ સાઈટ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બરાબર છે. હવે જે આપણે ઇલેક્ટ્રોન દાતા સમૂહની વાત કરી NO2 ઇલેક્ટ્રોન
सॉरी इलेक्ट्रॉन दाता समूह ए मिथाइल थशे। आ प्रमाणे तो हवे आ संयोजनमां आपणे जोईए तो के धक्को एकबीजाने विरोधमां लागे छे। तो आ भागमां एच प्लस आयन बनवो होय तो वधारे समय लागशे, જ્યારે આ સાઈડ જોઈએ તો ધક્કો એક જ દિશામાં લાગે છે, નીચેની તરફ જ લાગે છે, એટલા ઝડપથી આ સાઈડ એચ પ્લસ આયન બનવાના। તો એના કારણે જે નાઇટ્રોબેન્ઝીન છે એ વધારે એસિડિક થશે, ફિનોલ એ ઓછો, કારણ શું કે એમાં એક જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે ફિનાઇલ આવેલો છે, અને એના પછી ફોર મિથાઇલ ફિનોલ કે જેમાં એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ ના કારણે ફિનોલ કરતાં ઓછું એસિડિક જે છે એ ફોર મિથાઇલ ફિનોલ થશે, કે જેમાં એચ પ્લસ આયન ખૂબ જ ધીમે બની શકે છે। તો આ પ્રમાણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એ આલ્કોહોલ અથવા ફિનોલ સંયોજનની એસિડિકતા વધારે, અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો એસિડિકતા જે છે એ ઓછી થાય છે। તો આ પ્રમાણે ફિનોલની એસિડિકતા હતી। હવે આપણે જોઈએ તો જે ફોર મિથાઇલ ફિનોલ છે એના કરતાં પણ ઓછું એસિડિક જે છે એ ઇથેનોલ થાય છે, એનું કારણ શું? તો કે આ સાઈડ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ બરાબર છે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ, પણ અહીંયા આપણે જોઈએ તો કે ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા જે 1.75 જેટલો થઈ જવાનો, અને આ સાઈડ શૂન્ય જેવું બની જશે, એટલે આ એચ પ્લસ અહીંયા ઝડપથી બનશે અને આ સાઈડ 1.75। પછી આપણે જોઈએ પ્રેરક અસર પ્રમાણે તો એના કારણે ધક્કો જે છે ઓક્સિજન તરફ વધારે લાગે અને એચ પ્લસ જે છે એ ખૂબ જ ધીમેથી બનતો હોય છે। તો કે જે પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ આપણા માટે બનશે એ ખૂબ આ પરિસ્થિતિમાં નિર્બળ એસિડ બનશે, એટલે બેન્ઝીન ચક્ર ધરાવતા ફિનોલ સંયોજનો જે છે એ વધારે એસિડિક થાય છે। હવે આપણે જોઈએ કે ફિનોલમાં જોડાયેલા ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધરાવતા સંયોજનો ફિનોલ કરતાં ઓછા એસિડિક અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ સંયોજનો અથવા સમૂહ ધરાવતા સંયોજનો ફિનોલ કરતાં વધારે એસિડિક છે, જે અત્યારે ઉદાહરણ જોયા। એની સાથે ફિનોલમાં જોડાયેલ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધારે તેમ એસિડિકતા વધારે હોય છે। તો એ આપ કોડો 11.4 છે, નીચે દર્શાવેલા સંયોજનોને તેમની એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવો। પહેલું છે પ્રોપેન 1 હોલ નું બંધારણ જોઈએ તો આ પ્રમાણે થવાનું, 3 કાર્બન અને OH સમૂહ પ્રોપેન 1 હોલ થઈ। બીજું છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, કે આ ફિનોલ થઈ ગયું, એમાં બીજા ચોથા અને છઠ્ઠા નંબરના કાર્બન પર NO2 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, એના પછી 3 નાઇટ્રોફિનોલ છે, ત્રીજા નંબરના કાર્બન પર NO2 સમૂહ 3 નાઇટ્રોફિનોલ થઈ જવાનું, એના પછી 3,5 ડાયનાઇટ્રોફિનોલ, કે ત્રીજા અને પાંચમા નંબરના કાર્બન પર NO2, એના પછી ફિનોલ, અને 4 મિથાઇલ ફિનોલ, આ પ્રમાણે થશે। હવે આપણે જોઈએ તો કે જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધારે તેમ એસિડિક પ્રબળતા વધારે, તો કે આ સાઈડ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ થવાના, આ સાઈડ ફિનાઇલ ઇલેક્ટ્રોન આકર્ષક, આ ઇલેક્ટ્રોન આકર્ષક, ઇલેક્ટ્રોન આકર્ષક અને આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, આ સાઈડ એક
અને બે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ સાઇટ એક બે ત્રણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આ સાઇટ આપણે જોઈએ તો એક આ સાઇટ એક ઇલેક્ટ્રોન આકર્ષક અને એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ હવે સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા અહીંયા જોવા મળશે ચાર એક બે ત્રણ અને ચાર આ ભાગમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા બે આ સાઇટ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા ત્રણ થશે એક બે અને ત્રણ અને આ સાઇટ આપણે જોઈએ એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા અને એક ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા ટૂંકમાં આ કેવું થઈ જશે કે ઝીરો જ થઈ જવાનું હવે સૌથી પહેલા કોણ આવશે કે ચાર નંબર આવે 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ એના પછી ત્રણ નંબર એટલે ત્રણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય એ આવે એના પછી બે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય એ આવશે કે 3 નાઇટ્રોફિનોલ હવે આપણે જોઈએ તો આ સાઇડ ઝીરો જવાબ મળેલો છે પણ આ ભાગમાં એક જવાબ મળે ફિનાઇલ એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તો એને આપણે અહીંયા લખી શકીએ ફિનોલ કે જેમાં OH અને એક ફિનાઇલ ક્રિયાશીલ સમૂહ છે એના પછી આ ઝીરો વાળું થશે કે 4 મિથાઇલ ફિનોલ અને હવે બાકી એક સંયોજન કે જેમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ એ ખૂબ જ નિર્બળશીલ હોય કે જે પ્રોપેન 1 ઓલ તો હવે આપણે જોઈએ આ સાઈડ સૌથી વધારે નંબર હતા 4 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એના પછી 3 એના પછી 2 એના પછી 1 એના પછી નંબર થશે 0 અને આ સિવાય કોઈ બીજો પદાર્થ હોય કે જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધરાવે તો એ છેલ્લે જ આવશે કે જે આપણે આગલી થિયરીમાં જોયું હતું ફિનોલની એસિડિકતામાં તો આ પ્રમાણે એક કોયડો 11.4 હતો કે જેમાં આપણે આ ભાગમાં જોઈએ તો ચડતા ક્રમમાં ગોઠવો આપણે જોઈએ તો ઉતરતા ક્રમમાં ગોઠવેલું છે અને તમે ચડતા ક્રમમાં લખીને જે સોલ્યુશન કીધું છે એ તમે લખી શકો છો પણ સોલ્યુશન આ પ્રમાણે કરી શકીએ 4, 3, 2, 1 અને 0 પરથી તો આ પ્રમાણે આલ્કોહોલ ફિનોલ અને એ આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા હતી